विद्यार्थी मित्रों माँ सरस्वती शिशु कुंज वडवाला धोरण सात विषय मैथ्स चैप्टर नंबर 11 परिमिति अने क्षेत्रफळ। तो एनी अंदर आपणे चौरस लंबचौरस ना परिमिति अने क्षेत्रफळ ना एक्जाम्पल जोई लिया छे। तो आजे आपणे वर्तुळ नी वात करवानी छे। तो वर्तुळ एटले तमने धोरण 6 मां भणी चुक्या छो के एक केन्द्रथी समान अंतरे आवेला बिंदुओना समूहने वर्तुळ कहे छे। तो पहेला एनी व्याख्या आपणे जोई लईए। बिंदु थी समान अंतरे आवेला बिंदुओना समूहने वर्तुळ कहे छे। ओके, एनी अंदर आपणे त्रिज्या ने व्यासनो पण अभ्यास करी चुक्या छे। तो जे वर्तुळ छे एना केन्द्रथी वर्तुळ ऊपरना रेखाखंडने आपणे त्रिज्या कहीए छीए। अने व्यासनी वात करीए तो व्यास विशे पण तमे समज मेळवी चुक्या छो के वर्तुळ परना बंने बिंदुओने केन्द्रमांथी जे जोडतो रेखाखंड छे એને આપણે વ્યાસ કહીએ છીએ। ઓકે, તો એની અંદર એવું હતું કે ત્રિજ્યા જે છે એ ત્રિજ્યાનું માપ વ્યાસ કરતા અડધું હોય છે, એટલે કે એના પરથી આપણે સૂત્ર શું બનશે તો કે વ્યાસ ભાગ્યા બે, જેમ ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા બે, આ થઈ ગયું આપણું ત્રિજ્યા શોધવાનું સૂત્ર। ત્રિજ્યા જે છે એને આપણે અંગ્રેજીમાં આર મૂળાક્ષરથી દર્શાવીએ છીએ, અને જે વ્યાસ છે એને આપણે ડી વડે દર્શાવીએ છીએ, એના ભાગ્યા બે। તો આ બંને રેખા છે વિદ્યાર્થી મિત્રો। એ જ રીતે જો વ્યાસની વાત કરીએ તો વ્યાસ ડી બરાબર, તો વ્યાસ એ ત્રિજ્યા કરતા બમણો છે એની તમને સમજ છે। તો કે બમણો મીન્સ કે 2 ગુણ્યા ત્રિજ્યા। ઓકે, તો એને ત્રિજ્યાને આર એટલે કે 2 ગુણ્યા આર। આ રીતે આપણે વ્યાસ પરથી જો ત્રિજ્યા શોધવાની હોય કાં તો વ્યાસના અડધા કરીએ કાં તો ત્રિજ્યાના ડબલ કરીએ તો આપણને વ્યાસ મળે। ઓકે, આ પરથી આપણે સૂત્ર પણ ધારી વર્તુળનો પરિઘ બરાબર 2πr, જેનો આપણે જૂન ક્લાસમાં ચર્ચા કરી ચૂક્યા છે। તો એ વર્તુળનો પરિઘ બરાબર 2πr, અને આ છે ત્રિજ્યા પરથી। એ જ રીતે જો વ્યાસ પરથી વર્તુળનો પરિઘ શોધવો હોય જેનું સૂત્ર થશે પાઈ ડી। ઓકે, તો આ જે બે સૂત્રો છે એ પરિઘ શોધવાના સૂત્રો થઈ ગયા આપણી પાસે। એની અંદર જે પાઈ છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે। ઓકે, તો એ પાઈનું મૂલ્ય અચળ છે, એટલે કે આપણા જે ગણિત શાસ્ત્રીઓ છે જેમણે પાઈની એક મૂલ્ય આપ્યું છે જે છે 22/7, અથવા તો તમે આંધી ઉપરના એટલે કે આપણે 9-10 ધોરણમાં જ્યારે અભ્યાસ કરશો ત્યારે પાઈનું એક બીજું મૂલ્ય જે છે 3.14। ઓકે, બીજું એટલે આને આ બંને એક જ છે, આ અપૂર્ણાંકમાં છે જ્યારે આ દશાંશ અપૂર્ણાંકમાં છે। અને છેલ્લે આપણે જોઈ ગયા હતા કે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર જે હતું પાય આર સ્ક્વેર। ઓકે, પાય આર નો સ્ક્વેર એટલે કે પાય આર નો વર્ગ। તો આ પરથી આપણે જો પહેલા પરિઘના એક્ઝામ્પલનો અભ્યાસ
ચાર્જ કરી આવી એમાં તો એની માટે જે તે રકમ હોય એ રકમ આપણે વાંચીશું અને પછી જે કંઈ શોધવાનું છે એ રીતના અમે એક્ઝામ્પલ કરીશું ઓકે ધારો કે એવું છે કે પહેલો એક્ઝામ્પલ કે 63 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ શોધો ઓકે તો 63 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ શોધો તો ત્રિજ્યા આપણે આપેલી છે તો સૌથી પહેલા આપણે લખીશું ત્રિજ્યા આર બરાબર 63 સેન્ટીમીટર તો આ એક્ઝામ્પલ આપણે પરિઘ શોધવો છે તો પરિઘ માટે સૂત્ર લખીશું કે વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ આ કેમ 2 પાઈ આર તો આપણને ત્રિજ્યાનું મૂલ્ય આપ્યું છે ત્રિજ્યા એટલે કે વ્યાસનું એટલા માટે આપણે 2 પાઈ આર મૂક્યું હવે જો વ્યાસનું માપ આપ્યું હોય તો આપણે એને સૂત્ર બદલવું પડે કયું તો કે પાઈ ડી મૂકવા ઓકે તો આ બંને સૂત્રમાંથી કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે એ આપણે જે માપ આપ્યું છે એના પરથી નક્કી કરીશું ચલો તો આ જે સૂત્ર છે એની અંદર આપણે આપેલી કિંમત મૂકી દઈએ તો જે 2 છે એમાંની વાત પાઈનું જે મૂલ્ય છે એ તમ લોકોને ફી સમજાવ્યું કે 22 ભાગ્યા 7 છે અને જે આપણો આર છે એ આર છે 63 સેન્ટીમીટર તો આ રીતે આપણે સૂત્રની અંદર મૂલ્યોની ગોઠવણી કરી દીધી હવે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે જે પણ સંખ્યા હશે એ સંખ્યાને 7 વડે ભાગવાથી જ હશે ઓકે તો જે 63 છે એને આપણે 7 વડે જો ભાગીએ તો 9 સત્તા 63 બનવાના છે ઉપર આપણે 9 સત્તા લખ્યા છે તો નીચે 7 છે તો 7 અને 7 ને આપણે અંશ અને છેદમાંથી કટ કરીશું હવે આપણી પાસે જે પણ રહ્યું છે સંખ્યાઓ એ બધી જ અંશમાં છે કઈ ગઈ 2 22 9 તો એ ત્રણેય સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ 22 2 44 44 ગુણ્યા 9 તો 9 4 36 6 વધી 3 9 4 36 37 38 ને 39 એટલે કે આપણો જવાબ બનશે 396 સેન્ટીમીટર ઓકે તો આ જે પરિઘ છે એટલા માટે આપણે માપ એટલે કે જે એકમ છે એ સેમીમાં લખ્યો છે અને તમને સમજ જ છે કે જો ક્ષેત્રફળ છે તો આપણે એનો એકમ સેન્ટીમીટર સ્ક્વેર કાં તો મીટર સ્ક્વેર લખીશું એ રીતે એક્ઝામ્પલ નંબર 2 છે 28 મીટર વ્યાસવાળા વર્તુળનો પરિઘ શોધો વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલમાં આપણે જોવાનું છે કે કોનું માપ આપેલું છે તો અહીંયા ઘણી છે 28 મીટર વ્યાસવાળા તો આ જે વ્યાસ છે એ વ્યાસ ડી છે બરાબર 28 મીટર ઓકે હવે તમને મેં આગળ જ કહ્યું હતું કે જે પરિઘ છે એના બે સૂત્રો છે 2 પાઈ આર અને બીજું છે પરિઘ પર વ્યાસ પરથી પાઈ ડી તો એ વખતે આપણે વર્તુળના પરિઘનું સૂત્ર મૂકીશું પાઈ ડી ઓકે તો આ રીતે આપણે જે કિંમતો છે બંનેની એ લગાવી દઈએ તો પાઈ નું મૂલ્ય છે આપણી પાસે 22 ભાગ્યા 7 હવે ડી તો ડી નું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો આપણને રકમમાં આપેલું છે વ્યાસનું કેટલું છે તો કે
28 મીટર તો ગુણ્યા 28 કરી દઈશું. હવે જે 28 છે એને આપણે 7 વડે ભાગીએ તો 7 6 28 થઈ જશે, એટલે કે 7 અને અંશના અને છેદના કટ થઈ જશે તો 22 ગુણ્યા 4 બંને ઉપર જ છે, 22 6 88 મીટર થશે. આ થઈ ગયા મિત્રો એક વર્તુળાકાર પતરાનો પરિઘ 44 સેમી છે. તો આ વર્તુળાકાર પતરાનું ક્ષેત્રફળ શોધો. તો રકમને તમે સમજો કે આ જે રકમ છે એની અંદર ત્રિજ્યા કે વ્યાસનું માપ આપ્યું નથી, એની જગ્યાએ આપણને પરિઘ, ડાયરેક્ટ આપણને પરિઘનું માપ આપ્યું છે 44 સેમી. એનો મતલબ કે પરિઘ આપેલો છે તો પરિઘ પરથી આપણે પહેલા ત્રિજ્યા શોધીશું, કારણ કે આપણી પાસે ત્રિજ્યાનું માપ છે નહીં. અને ત્રિજ્યા મળ્યા બાદ આપણે વર્તુળાકાર પતરાનું ક્ષેત્રફળ શોધીશું. ઓકે, સૌથી પહેલા આપણે પરિઘ આવેલું છે તો વર્તુળનો પરિઘ બરાબર બે સૂત્રો છે એમાંથી એક મૂકીએ 2π આર, કારણ કે આપણે આર ની જરૂર છે. જોવાનું કે પરિઘ છે તો પરિઘનું મૂલ્ય આપેલું છે 44 સેમી, તો પરિઘ ની જગ્યાએ લખ્યા પરિઘ ની કિંમત લખી, ત્યારબાદ તે પાઈ નું મૂલ્ય 22/7 અને ગુણ્યા આર, આર આપણી પાસે છે નહીં, શોધવાનું છે. ઓકે, આ દાખલા તો હવે ઘણા શીખ્યા આપણે. હવે આર નું મૂલ્ય શોધવા માટે આ બંને છે એને બરાબર ડાબી બાજુ લઈ જઈએ, કાં તો તમે આર ને આગળ પણ લખી શકો. તો આર બરાબર 44 જે 7 છે એ ભાગ્યામાંથી જશે ગુણ્યામાં 2/22 બંને ગુણાકારમાં છે તો 6/7. ઓકે, તો આ રીતે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ 44 છે અને નીચે 22/2 છે, તો 22/2 કરો તમે તો આપણે 44 મળવાના છે. એનો મતલબ કે નીચે પણ 44 છે, એટલે કે છેદમાં પણ 44 છે અને અંશમાં પણ 44 છે, તો બંનેને આપણે આ રીતે કટ કરી શકીએ. ઓકે, તો એટલા માટે આપણે આની કિંમત મળશે 7. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ નથી, કેમ? તો કે હજુ તો આપણે ફક્ત ત્રિજ્યા આરનું મૂલ્ય મેળવ્યું, હવે એના પરથી આપણે ક્ષેત્રફળ શોધીશું. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આરનો વર્ગ કે સ્ક્વેર. હવે જે આપણે આરનું મૂલ્ય શોધ્યું છે એ મૂકી દઈશું 22/7. આર જે છે એ આર આપણને મળ્યો 7, તો આપણે 7 નો વર્ગ કરીએ તો વર્ગ નો મતલબ મેં તમને સમજાવ્યો છે, શું થશે કે 2 વખત લખવા પડશે, તો 7 ને આપણે 2 વખત લખીએ તો આ રીતે થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે આંસર છે 7/7 છે જ, એને આપણે કટ કરી દઈએ અને જે વધ્યા છે 22/7 એ બંને અંશમાં છે માટે એનો ગુણાકાર 22/7 = 154 અને સેમી સ્ક્વેર થશે. ઓકે, સ્ક્વેર લખવાની વાત કેમ થઈ ખબર પડી ગઈ તમને કે ક્ષેત્રફળ છે માટે આપણે એનો એકમ સ્ક્વેર લખીશું. આ થઈ ગયો આપણો ભાગ્યા મુજબનો જવાબ. તો આ જે છે વિડીયો એની અંદર આપણે જે વર્તુળ છે એ વર્તુળનો પરિઘ અને જો પરિઘ આવેલો હોય તો એના પરથી ત્રિજ્યા મેળવી અને પછી ક્ષેત્રફળ શોધવાના એક્ઝામ્પલ જોયા. ઓકે.